चलो अ कंपनी 31/3 2018 तथा 31/3 2019 वर्षना नीचे मुजबना पाका सर्वे आपेला छे ते परथी भंडोळ प्रवाहपत्रक तैयार करो। अहींया आपणने इक्विटी शेरमूड़ी 3 લાખની હતી જે 4 લાખની થાય છે એટલે ઇક્વિટી શેરમૂડીમાં વધારો થાય છે દેખાય છે આપણે। સામાન્ય અનામત ખાતું 1,70,000માંથી 2 લાખ થયું એ પણ વધારો થયો। ત્યાર પછી નફા નુકસાન ખાતું 60માંથી 75 થયું એ પણ વધારો થયો। મૂડી અનામત 10,000 વધ્યું। ડિબેન્ચર્સ 2 લાખના 1,40,000 થયા એટલે કે ડિબેન્ચર પરત કરીએ આપણે અને ડિબેન્ચર પરત કરીએ એટલે પૈસા જાય। પરચોનલ લેણદારો 1,20,000 એ તો બધું પહેલાંમાં આવી જશે। ત્યાર પછી આપણે જો મિલકતોમાં કાયમી મિલકતો આપેલી છે અને એ કાયમી મિલકતોમાં સ્થિર મિલકતો જે છે એ પડતર કિંમતે આપેલી છે, પાકા સરવામાં પડતર કિંમતે આપેલી છે તો કાં તો ઘસારાની જોગવાઈ અહીંયા ઉપર કરેલી હોવી જોઈએ પણ એવું કશું દેખાયું નથી, એવું કશું દેખાયું નથી તો અહીંયા જ આપણે પાકા સરવામાં બાદ ઘસારો આપી દીધો છે એટલે એની ચોપડે કિંમત કેટલી થઈ ગઈ 2,70,000 અને 6,60,000 એની ચોપડે કિંમત થઈ ગઈ બાદ કરતાં એટલે એ આપણને પાકા સર્વેમાં જ આપી દીધેલા છે। ત્યાર પછી રોકાણો 1,00,000માંથી 80,000 થયા 20,000નો ઘટાડો, પ્રાથમિક ખર્ચ 20,000ના 10,000 થયા ઘટાડો એટલે કે માંડી વાયડા રોકાણો વેચ્યા પણ હોઈ શકે અને સ્ટોક છે એટલે ચાલુ મિલકતમાં તો એક જ વસ્તુ આપેલી છે। હવે ચાલુ મિલકત જ આપેલી છે, સ્ટોક છે એમ પણ નહીં કહી શકાય એટલે ચાલુ મિલકતમાં જ લખી દેવાને। હવે ઘસારો આ રીતે તમને આપેલો હોય તો એ ઘસારાની જોગવાઈવાળી પદ્ધતિ ગણાય અને ઘસારાની જોગવાઈવાળી પદ્ધતિ હોય એટલે એની અંદર મિલકતો પડતર કિંમતે જ હોય અને આ જે ઘસારો છે તે ચાલુ વર્ષનો ઘસારો નથી પણ જેટલા વર્ષ આપણે મિલકતોનો ઉપયોગ કર્યો એટલા બધા વર્ષોનો ઘસારો છે અને ચાલુ વર્ષનો ઘસારો તો હજુ હવે ગણાશે, બરાબર છે? તો અત્યાર સુધીના વર્ષનો ઘસારો છે એટલે આમ જોવા જઈએ તેની ચોપડે કિંમત તો 5,70,000 અને 6,60,000 જ ગણાય, બરાબર? એની માર્કેટમાં વેચવા જઈએ તો 5,70,000 સાથે કમ્પેર થાય અથવા તો 6,60,000 સાથે કમ્પેર થાય, બરાબર છે? તો હવે આપણે હવાલા જોતા જઈએ અને ચેક કરતા જઈએ તો પહેલાં તો આપણે એક યંત્ર 25,000માં વેચેલ હતું જેની પડતર કિંમત 50,000 હતી અને તેના પર 21,000 ઘસારો કાપવામાં આવેલો હતો। પહેલો હવાલો, એક યંત્ર 25,000માં વેચેલ હતું જેની પડતર કિંમત 50,000 હતી અને તેના પર રૂપિયા 21,000 ઘસારો ગણેલ હતો। હવે યંત્ર છે તો આની અંદર યંત્રો અને મકાન એવું બધું અલગ અલગ આપેલું નથી, એવું અલગ અલગ નથી આપેલું એટલે શું સમજવાનું કે બધું કાયમી મિલકતના ખાતામાં જ આપણે બનાવવાનું। તો કાયમી મિલકતનો ખાતાની આપણે બાકી લખી દઈએ તો બાકીની અંદર આપણે 2 ખાતા બનાવવા પડશે, એક તો કાયમી મિલકતનું ખાતું બી બનાવવું પડશે અને ઘસારાની જોગવાઈનું ખાતું પણ બનાવવું પડશે। જો ના બનાવીએ તો અમુક પ્રોબ્લેમ આવે તો એ હું તમને અલગથી બતાવીશ કે કેવા પ્રોબ્લેમ આવે, બે વસ્તુ આપણે શોધવાની બાકી રહી જાય। તો કાયમી મિલકતના ખાતાની અંદર બાકી આગળ લાવ્યા 8 લાખ છે અને બાકી આગળ લઈ ગયા 9,50,000 છે, બરાબર છે? એ જ રીતે ઘસારાની જોગવાઈની અંદર તમારે બાકી આગળ લાવ્યા જમા બાકી આવશે અને બાકી આગળ લઈ ગયા એ ઉધાર બાકી આવશે, ઠીક છે? તો બાકી આગળ લાવ્યા જમા બાજુ આવશે તો શરૂઆતની બાકી છે 2,30,000 અને છેવટની બાકી છે 2,90,000। હવે આટલી બાકીઓ પરથી આપણે આગળ વધવાનું છે અને યંત્રની વાત કરે છે આની અંદર હવાલામાં, પહેલા હવાલામાં કે એક યંત્ર 25,000માં વેચેલ હતું, 25,000માં વેચ્યું એટલે પહેલી સીધી જ વસ્તુ કે બેંકમાં કેટલા પૈસા આવ્યા, બેંકમાં 25,000 આવ્યા એટલે આપણે સીધી આમનોંધ પ્રમાણે કરી શકીએ બેંક ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા એટલે અહીંયા લખી દઈએ છીએ યંત્ર વેચાણ ભંડોળમાં કેટલા 25,000 અને એ આપણે યંત્ર ખાતાની જમા બાજુ લખી દઈએ બેંક ખાતે વેચાણ કેટલા
25,000, चलो 25,000 में वेचेलो तो जेनी पड़तर किंमत 50,000 हती। पड़तर किंमत એટલે ચોપડે કિંમત, મૂળ કિંમત નહીં, પડતર કિંમત 50,000 હતી, 25,000 વેચેલ હતું, તો તમે મને કહેશો કે ફાયદો થયો કે નુકસાન થયું? પચાસ હજારનું યંત્ર 25,000 વેચ્યું તો ફાયદો થયો કે નુકસાન થયું? નુકસાન, તો નફા નુકસાન ખાતે શું આવશે? ઉધાર, તો નફા નુકસાન ખાતે ઉધાર કરીએ, યંત્ર વેચાણ ખોટ કેટલી? 50,000 25,000 વેચેલું, 25,000 ખોટ આવી, અને આપણે યંત્ર ખાતે મેં જમા બાજુ લખી દઈએ, યંત્ર વેચાણ ખોટ, એટલે ઓલ ટોટલી જોવા જઈએ તો અહીં 50,000 આવી ગયા ટોટલ રકમ। હજુ એક ત્રીજી વસ્તુ છે કે ખરેખર પડતર કિંમત 50,000 હતી, પરંતુ ઘસારો તો એમાંથી કાપેલો ના હોય ને, આપણે તો ચોપડે પડતર કિંમત નથી બનાવતા, મૂળ કિંમતે કાયમી મિલકતનું ખાતું બનાવેલું છે, અને કાયમી મિલકતનું ખાતું મૂળ કિંમતે બનાવેલું છે, તો મૂળ કિંમતે બનાવ્યું તો એની મૂળ કિંમત કેટલી? પડતર કિંમત 50,000 હતી, તો અત્યાર સુધીમાં એનો ઘસારો કેટલો હતો? તે ઘસારાની વાત કરીએ તો ઘસારો કેટલો હતો? એના પર 21,000 ઘસારો કાપેલો હતો, તો ઘસારાની આમનો શું કરશું? ઘસારા ખાતે ઉધાર, જો ઘસારાની જોગવાઈ ખાતે ઉધાર, અહીંયા ઘસારા, અહીંયા ટોટલ રકમ તમારી આવી જવી જોઈએ, એટલે તો ઘસારો અહીંયા આવશે, ઘસારાની અત્યાર સુધીમાં ઘસારાની જોગવાઈ એના પર કરી ચૂકેલા છું, જોગવાઈ ખાતે કેટલી કરેલી છે જોગવાઈ? 21,000, છે ને, હા 21,000, તો તેની ક્રોસ એન્ટ્રી ઘસારાની જોગવાઈમાં કરી દઈએ, વેચેલ યંત્રનો ઘસારો। હવે આવું કેમ? હવે આ યંત્ર ઘસારાની જોગવાઈમાં અત્યાર સુધીમાં કુલ મિલકતનો ઘસારો 2,30,000 2018 સુધીનો હતો, ત્યાર પછી 2,90,000 થયા, એટલે ટોટલ 60,000 ઘસારો માંડી વાળ્યો આમ જોવા જઈએ તો એમ કહી શકાય। પરંતુ આ જે યંત્ર આપણે વેચેલ છે એનો ઘસારો આપણે કોઈ કામ, એની ઘસારાની જોગવાઈનું આપણે કોઈ કામ નથી, એટલે એને ઉધાર બાજુ લખીએ છીએ કે એ વેચેલ યંત્રના ઘસારાની જોગવાઈનું હવે કોઈ કામ નથી, એટલે તેને ઉધાર બાજુ લખી દીધું, એટલે માઇનસ થઈ જશે। ચાલો ત્યાર પછી, એટલે આની આમ નોંધ તમારે શું લખવાની? કાયમી મિલકત ખાતે જમા, એટલે કે ઘસારાની જોગવાઈ ખાતે ઉધાર, તે કાયમી મિલકત ખાતે જમા અથવા યંત્ર ખાતે જમા, બરાબર છે? આ એક આમ નોંધ, મીન્સ કે આપણે કાલે એક જ આમ નોંધમાં ત્રણ વસ્તુ કરેલી ને એ પ્રમાણે થશે કે યંત્ર ખાતે ઘસારાની જોગવાઈ ખાતે ઉધાર 21,000, નફા નુકસાન ખાતે ઉધાર 25,000, બેંક ખાતે ઉધાર 25,000, તે યંત્ર ખાતે જમા, બરાબર છે? તો એની આમ નોંધ પછી લખવી હોય તો પછી છેલ્લે પાછું લખાવી દઈશ। ત્યાર પછી શું કહે છે? ₹95,000 ઘસારો ગણેલો હતો, એ કયો ઘસારો? તો કે આ વર્ષનો ઘસારો, અત્યાર સુધીનો આ વર્ષનો ઘસારો, એટલે કાયમી મિલકત પર ઘસારો। તો કાયમી મિલકત પર ઘસારો હોય તો નફા નુકસાન ખાતે ઉધાર, તે ઘસારાની જોગવાઈ ખાતે જમા, નફા નુકસાન ખાતે ઉધાર ઘસારાની જોગવાઈ ખાતે, એક સિસ્ટમ છે, અલગ પ્રકારની સિસ્ટમ છે। ઘસારાની જોગવાઈ ખાતે કેટલા છે? 95,000નો ઘસારો આ વર્ષનો ગણેલો હતો, પેલા વેચેલ યંત્રનો તો અગાઉ ગણેલો હતો એ આપણે બી માઇનસ કર્યો, અને આ વર્ષનો 95,000 ઘસારો ગણેલો હતો, તે યંત્ર ઘસારાની જોગવાઈ ખાતે જમા, એટલે કારણ કે યંત્રની અંદર, યંત્ર ખાતાની અંદર કે કાયમી મિલકત ખાતાની અંદર જ્યારે આપણે મૂળ કિંમતે બનાવે તો નવા ઘસારાની કોઈ જ એન્ટ્રી ના થાય, જૂનો ઘસારો બાદ કરેલો હોય તો એ આપણે ઉમેરવો પડે। ચલો તો બાકી આગળ લાવ્યા, સોરી અહીંયા આપણે લખશું નફા નુકસાન ખાતે જમા ઘસારો। તો શું થયું? નફા નુકસાન ખાતે ઉધાર, તે ઘસારાની જોગવાઈ ખાતે લખવાનું। હા, ઘસારાની જોગવાઈ ખાતું નહીં બનાવવાનું હોય ને ચોપડે કિંમત બનાવવાનું હોય તો શું આમ નોંધ થાય? નફા નુકસાન ખાતે ઉધાર, તે યંત્ર ખાતે જમા, તો આપણે ઘસારો આપણે જમા બાજુ લખતા હતા, પરંતુ જો ઘસારાની જોગવાઈનું ખાતું બનાવીએ તો ઘસારો ત્યાં નથી લખાતો, પરંતુ એનું અલગ ખાતું બનાવીએ તેને ખાતે જમા કરવો પડે છે। ત્યાર પછી
30% डिबेंचरो 103 लेखे परत करेल हता। चलो डिबेंचरनुं खातु बनाव्युं छे, हा बनावेलुं छे, જોઈએ હવે એમાં કંઈક મેળ પડે છે કે નહીં। ડિબેન્ચર 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 2 લાખ અને 1,40,000 ડિબેન્ચરનું ખાતું ક્યાં છે? નીચે છે, 2 લાખ અને 1,40,000 જમા બાકી આવશે, કારણ કે દેવું છે। 103 લેખે પરત કરેલ હતા, 30% તો 2 લાખના 30% કેટલા થાય? 2 લાખના 30% કેટલા થાય? 60,000 ડિબેન્ચરો પરત કર્યા, એટલે 60,000 ડિબેન્ચર અહીંયા પરત કર્યા લખાય। 103 લેખે પરત કર્યા હતા તો શું કરશું? અહીં 60,000 પરત થઈ ગયા એટલે પૈસા બેંક ખાતે આપણા પૈસા ગયા। સાઠ હજાર અને તો બેંક ખાતે આપણે લખી દઈએ 60,000 નહીં પણ 103 લેખે પરત કર્યા, તો 60,000 ગુણ્યા 103% કરો જોઈએ। 60,000 ગુણ્યા 103% કરો જોઈએ 61,800, એટલે બેંક આપણા પૈસા કેટલા જશે ડિબેન્ચર પરતના? ડિબેન્ચર ખાતે પરત કેટલા કર્યા? 60,000 અને જે વધારાના કેટલા થયા? 1,800। એ 1,800 રૂપિયા આપણી ખોટ ગઈ નફા નુકસાન ખાતે। પહેલાં જોઈ લેવાનું ડિબેન્ચર પરત પ્રીમિયમ હોય ખાતે, તો ડિબેન્ચર પર આ પર પ્રીમિયમથી પરત કર્યા હતા હે ને, 3 લેખે પરત કર્યા એટલે કે 3 રૂપિયા વધારાનું પ્રીમિયમ આપ્યું આપણે હે ને, પ્રીમિયમથી પરત કર્યા તો એનું પ્રીમિયમ ખાતું પાકા સર્વેમાં છે નથી, નથી એટલે નફા નુકસાન ખાતે લઈ જવાય 1,800। શું કર્યું મેં? નુકસાન છે ને આ તો, હા એટલે અહીંયા નફા નુકસાન ખાતે ક્યાં લઈ જશો? નફા નુકસાન ખાતે, જો પ્રીમિયમ ખાતું બનાવ્યું હોય તો અહીં લઈ જવાની જરૂર નથી। ડિબેન્ચર પરત પ્રીમિયમ અને એનું ખાતું બનાવ્યું તો અહીંયા આપણે માંડી વાળ ડિબેન્ચર પર પ્રીમિયમને આપણે માંડી વાળ એનું ખાતું બનાવ્યું નથી એમ, અને ખાતું બનાવ્યું હોય તો માંડી વાળિયા નથી એમ, એટલે 1,800 રૂપિયા ક્રોસ એન્ટ્રી થઈ ગઈ। જો હવે ફરીથી ડિબેન્ચર ખાતે ઉધાર 60,000, નફા નુકસાન ખાતે ઉધાર 1,800, તે બેંક ખાતે જમા 60,000 અને 1,800 બરાબર છે, એટલે 61,800 તમે ટોટલ લખો તો પણ ચાલે ડિબેન્ચર પરત। ત્યાર પછી એ પતી ગયો ખાતું, એટલે ખાતું જ બંધ થઈ ગયું, 2 લાખ બંને બાજુ આવી ગયા। ત્યાર પછી શું કહે છે? થોડા રોકાણો નફાથી વેચવામાં આવ્યા હતા, આ નફો મૂડી અનામત ખાતે જમા કરેલ હતો। રોકાણો રોકાણો ક્યાં છે? રોકાણો રોકાણો 1,80,000 થયા, એટલે બાકી આગળ લાવ્યા 1,00,000 અને 80,000। થોડા રોકાણો નફાથી વેચવામાં આવ્યા હતા, આ નફો મૂડી અનામત ખાતે જમા કરે, નફાથી વેચ કેટલો નફો એ ખબર નથી તો મૂડી અનામત ખાતું જોઈ લે। મૂડી અનામતની બાકી કેટલી છે? શરૂઆતની બાકી તો નથી, લગભગ મૂડી અનામતની શરૂઆતની બાકી નથી, છેવટની બાકી 10,000 છે, તો મૂડી અનામત ખાતું બનાવીએ, શરૂઆતની બાકી નથી, છેવટની બાકી 10,000 છે, જોવું પડે જો આની અંદર કોઈ મૂડી અનામતમાં બીજી કોઈ રકમ આવતી હોય તો, ત્યાર પછી આપણને ખબર પડે બધા હવાલા કર્યા પછી। એટલે એને આપણે હાલમાં બાકી રાખીએ। થોડા રોકાણો વેચવામાં આવ્યા હતા એ તો કેટલામાં કેટલા વેચ્યા છે બધું પછી જ ખબર પડશે। અગાઉના વર્ષોમાં સ્ટોકની મૂળ કિંમત કરતાં 10% ઓછી આંકવામાં આવી હતી, નફો તો આવી જ જશે ને રોકાણનો, 1,00,000 છે હા, એટલે ડિફરન્સ નહીં ખબર પડે। અગાઉના વર્ષોમાં સ્ટોકની મૂળ કિંમત કરતાં 10% ઓછી આંકવામાં આવતી હતી, અગાઉના વર્ષોમાં એટલે કે 2018માં, જે હવે મૂળ કિંમતે દર્શાવવાનું નક્કી કરવામાં આવ્યું।
आ रीते 31/3/2018 ना रोजनी स्टॉक किंमत 54,000 हती। 54,000 हती ते केवी हती, 10% ओछी हती। ओछी हती एटले केटला टका होवी जोईए? 54,000 छे ते केटला टका होवी जोईए? 10% ओछी एटले સ્ટોકની કિંમત કેટલી હોવી જોઈએ? 10% ઓછી એટલે કેટલી? 90% ખરી? 54,000 છે તે 90% છે કે 100% છે? અગાઉના વર્ષમાં સ્ટોકની મૂળ કિંમત 10% ઓછી આંકવામાં આવતી હતી, એ પ્રમાણે 2018ની સ્ટોકની કિંમત 54,000 હતી, તો 54,000 હતી તે કેટલી ગણવાની? ઓછી એટલે કેટલી હશે? કેટલા ટકા હશે? 54,000 છે તે 54,000 છે તે કેટલા ટકા છે? 90% છે। 90% છે તો ખરે આપણે કેટલી કિંમત લેવાની છે? આપણે હવેથી શું નક્કી કર્યું છે કે 54,000, હવે શું કર્યું કીધું છે? મૂળ કિંમતે દર્શાવવાનું નક્કી કર્યું છે, તો મૂળ કિંમતે દર્શાવીએ તો 54,000ની જગ્યાએ કેટલા થઈ જશે? હવે 54,000 એ 90% છે તો 100% ધારવાની, 100% ગણવાની છે હવેથી, તો 100% બરાબર કેટલા થશે? 90% બરાબર 54,000, તો 100% બરાબર કેટલા થશે? 6,000 એટલે ટોટલ 60,000 આવે। 100% બરાબર 90% બરાબર 54,000, તો 100% બરાબર કેટલા? 60,000 આવે। 90% બરાબર 100, તો 54,000 બરાબર કેટલા? તો પણ 60,000 આવે। 90 90 100, તમે 10 મૂકો છો, તમે બરાબર નથી મૂકતા। જુઓ શું કરો છો તમે, 100 × 54,000 / 10 કરો છો, અરે 90 કરો છો, 100, અચ્છા તો તમારા 6,000 આવે। આપણે મૂળ કિંમત જોઈએ છે કે ડિફરન્સ જોઈએ છે? હા વાંધો ને, આ 6,000 પ્લસ કરો તો બી 60,000 જ થાય। હવે જુઓ તમે 100% લખો, 90% લખો અને પછી 10% લખો, બરાબર છે? 10, હવે તમારા 90 = 54,000 છે, બરાબર છે? તો 90 = 54,000, તો 100 = કેટલા? 60,000 થશે, અને 10 પ્રમાણે ગણો તો 6,000 થશે, અને પછી 6,000 ને 54 માં પ્લસ કરી દેશો તો 60,000 થશે। મૂળ કિંમત કેટલી છે? મૂળ કિંમત કઈ ગણાય, 60,000 કે 6,000? મૂળ કિંમત તો 60,000 થઈ ને, 54,000 જેને 10% ઓછી ગણેલી હતી, તો મૂળ કિંમત 60,000 છે। હવે એ સ્ટોકની મૂળ કિંમતે દર્શાવવાનું, એટલે 60,000 એ દર્શાવવાનું, હે ને? એટલે હવે આની અંદર સ્ટોક અલગથી આપણને આપેલો હોય, હે ને, તો આપણે એમાં દર્શાવીએ કે 10 54ની જગ્યાએ 60 લખી દઈએ, બરાબર? પણ અલગથી તો આપેલો નથી, હે ને? એ બધું ચાલુ મિલકતની અંદર હશે, 2,80,000ની અંદર હશે, તો 2,80,000ની અંદર હશે તો એની અંદર આપણે કામ કરીએ, એની અંદર જ 6,000 પ્લસ કરી દઈએ, એટલે 2,80,000ના 2,86,000 ગણવાના, હે ને? તો 2,86,000 આપણે માનો કે અહીંયા સ્ટોકની અલગ કિંમત આપેલી હોતે 54,000, હે ને, તો આપણે કાર્યશીલ મૂડીનું પત્રક બનાવતે એની અંદર આપણે શું કરતે, અહીંયા 54,000ની જગ્યાએ 60,000 લખતે, બરાબર છે? પરંતુ અહીંયા શું કર્યું છે એ લોકોએ, કે અલગથી સ્ટોક નથી બતાવ્યો, આખી ચાલુ મિલકત બધી જ આપી દીધી, બધાનો સરવાળો આપી, સ્ટોક, દેવાદાર, લેણી ઊંડી, રોકડ બધું જ ભેગું આપી દીધું છે, તો સ્ટોક એની અંદર જ હોવો જોઈએ કે એની ચાલુ મિલકતની અંદર? હે, તો એમાં આપણે 54 ના 60 કરી શકીએ નહીં, પણ 6,000 વધારી તો શકીએ ને, એટલે 2,80,000ની જગ્યાએ આપણે ચાલુ મિલકતમાં એ કેટલા લખશું? 2,86,000 લખાય હવેથી, બરાબર છે? ₹2,86,000 લખાય 2018ની સ્ટોકની કિંમત, એટલે સ્ટોકની નહીં કુલ ચાલુ મિલકત બધી જ આવી ગયું એમાં, સ્ટોક, દેવાદાર, બેંક, સિલક, લેણી ઊંડી બધું જ આવી ગયું, એની અંદર સ્ટોકની કિંમત 6,000 વધારે ઉમેરી દઈએ તો ચાલુ મિલકતનો કુલ સરવાળો વધી જવાનો ને 6,000। ફરીથી સમજાવું, આ 2,80,000માં સ્ટોક, દેવાદાર, લેણી ઊંડી, રોકડ, બધું જ આની અંદર આવી ગયું, અલગ અલગ આપેલ નથી,
હવે સ્ટોકની કિંમતમાં આપણે વધારો કરવો છે તો એના સ્ટોકને અલગ અલગ ખબર નથી આપણને કે કઈ વસ્તુ કેટલી છે, તો આપણે 280,000 જ વધારો કરી દઈએ તો એની અંદર સ્ટોકની કિંમતનો વધારો થઈ જ જશે ને, કારણ કે કુલ સરવાળો 6,000 વધી જશે, બાકીની બધી વસ્તુ એઝ ઇટ ઇઝ છે, ખાલી સ્ટોકમાં જ વધારો કરવાનો છે, તો કુલ સરવાળામાં જ 6,000 વધારી દઈએ તો 280,000ની જગ્યાએ કેટલા લેવાય કાર્યશીલ મૂડીમાં? 286,000. ઓકે, ચલો ત્યાર પછી શું કહે છે એની અંદર, આની અંદર એક બીજી એન્ટ્રી પણ થશે. હા, તો સ્ટોકની કિંમતમાં શરૂઆતમાં ફાયદો થયો છે તો એ ફાયદા તરીકે પણ આપણે નફા નુકસાનમાં પણ લખવું પડશે જમા બાજુ. તો પહેલાં લખી દઈએ નફા નુકસાનમાં જમા બાજુ, શરૂની બાકીમાં વધારો સ્ટોકની શરૂની બાકીમાં વધારો એટલે આપણા માટે 6,000 ફાયદો થશે. અને ચલો તો એ આપણે જેમ ફાયદો થશે એટલે જમા બાજુ લખ્યું. ત્યાર પછી શું, 31/3/2019 રોજની સ્ટોકની સાચી કિંમત 75,000 રાખવામાં આવી હતી, તો 31/3/2000 એટલે 9 એની અંદર સાચી કિંમત જ લખેલી હતી, એમાં કોઈ ઘટાડો કરેલો નથી, એટલે ત્યાં આપણે 330,000 જ લખશું, એમાં કોઈ ફેરફાર નથી, એટલે એટલે કાર્યશીલ મૂડીમાં વધારો થશે 44,000. ચાલુ દેવાનું હજુ ગણતરી કરવાની બાકી છે, પછી કરશું. હવાલા છે, હવાલાની અંદર એ બધા ટોપિક આપેલા છે એટલે બધું પછી જ કરીએ કાર્યશીલ મૂડીવાળું. ત્યાર પછી 14,000 સ્થિર મિલકતો માંડી વાળવાની છે જેના પર પૂરેપૂરો ઘસારો કપાયેલો છે. 14,000 સ્થિર મિલકત માંડી વાળવાની છે, એનો ઘસારો કપાયેલ છે, એટલે આ મિલકત એવી છે કે હવે એ ઉપયોગમાં આવે એવી નથી. આ મિલકત કેવી છે, કોઈ યંત્ર હોય જૂના અથવા તો જૂના ફર્નિચર હોય હે ને, તો એ મિલકતો માંડી વાળવાની છે. એની કિંમત કેટલી છે? 14,000 સ્થિર મિલકતો માંડી વાળવાની છે, એટલે એક પ્રકારનું એમ સમજી લેવાનું કે એ મિલકત પૂરેપૂરી ઘસારામાં ચાલી ગઈ હે ને. હવે એ મિલકત આપણે માંડી વાળીએ તો એની કિંમત હવે કામમાં આવવાની નથી, એટલે આપણે શું લખશું, કાયમી મિલકતમાંથી એટલો જમા બાજુ એટલો ઘટાડો થઈ જશે, એટલે ઘસારા ખાતે માંડી વાળેલ મિલકતનો ઘસારો એમ ગણાય. એટલે કે પૂરેપૂરો ઘસારો કાપવામાં આવેલ છે, એટલે એનો અર્થ શું થયો, જો ધ્યાન આપજો ફરીથી જોજો, પૂરેપૂરો ઘસારો કાપવામાં આવેલ છે. 14,000 સ્થિર મિલકતો માંડી જેના પર પૂરો ઘસારો કપાયેલ છે, એટલે 14,000 રૂપિયા ઘસારો જ છે આપણો હે ને. મિલકતો આપણે 14,000 ઘટી જવાની છે, એટલે જમા બાજુ લખીએ માંડી વાળેલ મિલકતો 14,000, અને એ 14,000 ઘસારો છે, એટલે એની ઘસારા ખાતે એની ક્રોસ એન્ટ્રી કરી દઈએ. ઘસારાની જોગવાઈ ખાતે માંડી વાળેલ મિલકતો, એટલે એ મિલકત હવે ઉપયોગમાં આવવાની નથી, એટલે પૂરેપૂરો 14,000 એનો ઘસારો જ ગણી લેવાનો, અને ઘસારો ગણવાને કારણે એ પૂરેપૂરા ઉપયોગમાં આવે એમ નથી, એટલે આપણે મિલકતમાં થી બાદ કરી દેવાના, એટલે કે જમા બાજુ લખી દેવાના, અને એની ક્રોસ એન્ટ્રી ઘસારાની જોગવાઈ ખાતે, કારણ કે એ મિલકત આપણને કામ આવવાની નથી. જેમ આપણે પહેલાં યંત્ર કામ આવવાના નહીં હતા, યંત્ર વેચાઈ ગયા, એટલે એની ઘસારાની જોગવાઈ 21,000 કરેલી હતી, તેની ક્રોસ એન્ટ્રી કરી, એમ આ મિલકત પણ હવે કામ આવવાની નથી, કારણ કે હવે ઉપયોગમાં જ નથી. પહેલી તો વેચી દીધી એટલે ઉપયોગમાં નહીં આવવાની હતી, એટલે એનો ઘસારો જે માંડી વાળેલો તો એ લખી દીધો 21,000 ક્રોસ એન્ટ્રી. એ જ રીતે આ મિલકત હવે આપણે ફેંકી દીધી અથવા તો ઉપયોગમાં નથી, એટલે કોઈને આપી દીધી કે ફેંકી દીધી ગમે તે, એ 14,000 એનો જે ઘસારો છે તે આપણે ઘસારાની જોગવાઈ ખાતે લખવો પડે. ચલો ત્યાર પછી શું કહે છે, આવકવેરો 90,000 ચૂકવ્યો હતો, કરવેરાની જોગવાઈ કરી જઈએ. આવક કરવેરાની જોગવાઈમાં કંઈ આપેલું છે 90,000 અને 85,000, તો કરવેરાની જોગવાઈમાં 90,000 અને 85,000, તો આવકવેરો કેટલો ચૂકવેલો હતો, 90,000 ચૂકવેલો તો આપી દીધું છે, નહીં આપેલો હતો તો પણ આપણે એ જ કરતે બેંક ખાતે, અને અહીંયા આપણે લખતે નફા નુકસાન ખાતે જોગવાઈ કેટલી કરવી પડશે, 85,000 કરવી પડશે. ચલો તો બેંક ખાતે 90,000 લખી દઈએ,
करवेरा करवेरो चुकव्यो केटलो 90,000 अने नफा नुकसान नी जोगवाई करवेरा नी जोगवाई केटली करी नफा नुकसान खाते उधार ₹85,000 आ नवा वर्ष माटेनी करवेरानी जोगवाई करी चलो त्यार पछी पती गया हवाला हवाला पती गया एटले हवे आपणे जेम करता हता तेम पहेलाथी कार्यशील मूड़ीथी चालू करिए कार्यशील मूड़ीमां चालू मिलकतो तो थई गई चालू देवामां जोईए तो चालू देवामां परचूरण लेणदारो छे 1,20,000 परचूरण लेणदारो 1,20,000 તે 1,30,000 થયા ને અને એ જ રીતે દેવી ઊંડી નથી નહીં ચૂકવેલ ડિવિડન્ડ અહીંયા લખી દેવું છે એ આપણે પહેલા ડિવિડન્ડ વાળામાં લખશું ઓકે ચલો 1,30,000 હવે આ ટોટલમાં લીધેલ નથી સમાવેશ કરેલ નથી એટલે આને ટોટલમાં સમાવેશ કરવો પડશે માઇનસ 34,000 આવે છે 44,000 ને આ 10,000 એટલે 34,000 આવ્યા કાર્યશીલ મૂડીમાં વધારો તો કાર્યશીલ મૂડીમાં વધારો થાય એટલે મૂડી એટલે કે ચાલુ મિલકતમાં વધારો અને ચાલુ મિલકતમાં વધારો થાય એટલે પૈસા જાય એટલે કાર્યશીલ મૂડીમાં વધારો લખી દે કેટલો થયો 34,000 ચલો ત્યાર પછી એ પતી ગયો હવે આપણે બાકીઓ જોતા જઈએ ઇક્વિટી શેર મૂડી 3,00,000ના 4,00,000 થયા ઇક્વિટી શેર મૂડી 3,00,000ના 4,00,000 થયા તો શું થયું શેર બહાર પાડ્યા હશે 1,00,000ના 1,00,000ના શેર બહાર પાડીએ એટલે પૈસા આવે બેંક ખાતે ઉધાર ઇક્વિટી મૂડીમાં વધારો અથવા તો બહાર પાડ્યા કેટલા 1,00,000 ત્યાર પછી શું છે સામાન્ય અનામત ખાતું એ જવા દઈએ પછી જોઈ લઈશું બનાવવું હોય તો બનાવી દઈએ નથી જગ્યા નથી ચલો પછી કંઈ વાંધો નહીં પછી નફા નુકસાન ખાતું 60 ના 75 બાકી લખવાની છે લખી દઈએ 60,000 ને 75,000 ત્યાર પછી મૂડી અનામતનું આપણે ખાતું બનાવ્યું મૂડી અનામતનું ખાતું બનાવ્યું છે 10,000 હા એન્ટ્રી મૂકી દીધી છે આપણે 10%ના ગીરો ડિબેન્ચર્સ એ પણ આપણે પહેલાં 60,000 આપણે 30% થઈ ગયા પરચૂરણ લેણદારો એ આવી ગયું નહીં ચૂકવેલ ડિવિડન્ડ હવે નહીં ચૂકવેલ ડિવિડન્ડનું શું કરીએ નહીં ચૂકવેલ ડિવિડન્ડ ગયા વર્ષનું છે કે આ વર્ષનું છે નવા વર્ષનું છે કે ગયા વર્ષનું છે નહીં ચૂકવેલ ડિવિડન્ડ ગયા વર્ષનું તો ડેશ આપેલું છે આ વર્ષે નથી ચૂકવેલું ડિવિડન્ડ હા કંઈ નહીં સૂચિત ડિવિડન્ડ કેટલું છે 30,000 તો સૂચિત ડિવિડન્ડનું ખાતું આપણે બનાવ્યું છે નથી બનાવ્યું જગ્યા રાખેલી હતી ને તો આ સૂચિત ડિવિડન્ડનું ખાતું બનાવી દઈએ
सूचित डिविडन एम बाकी आगे लाया के छे? बाकी आगे लाया के 30,000 क्या गयो? अने बाकी आगे लाई गया के 36,000 હવે આ વખતે તમારે જોવાનું એ છે કે બાકી આગળ લાવ્યા 30,000 છે એમાંથી કેટલા ચૂકવવાના નોર્મલી કંઈ ના કહ્યું હોય તો કેટલા ચૂકવવાના ગયા વર્ષનું સૂચિત ડિવિડન્ડ 30,000 છે કેટલા ચૂકવવાના કંઈ ના કહ્યું હોય તો 30,000 ચૂકવી દેવાના જેમ કરવેરાની જોગવાઈમાં 90,000 છે તો 90,000 ચૂકવી દેવાના કંઈ ના કહ્યું હોય તો શરૂઆતની બાકી પરંતુ અહીંયા ચૂકવી તો દેવાના છે જેટલા હોય એટલા 30,000 પરંતુ આમાં આપણને આપેલું છે કે નવા વર્ષ માટે આ ગયા વર્ષનું જે છે નથી ચૂકવેલું એટલે કે આપણા માટે શરૂઆતની બાકી નથી નહીં ચૂકવેલ ડિવિડન્ડ માટે પણ આ જે 30,000 આપણે ચૂકવવાના હતા એમાંથી 4,000 ચૂકવેલા નથી દેખાય છે અહીંયા નહીં ચૂકવેલ ડિવિડન્ડ આ 30,000માંથી 4,000 ચૂકવેલા નથી આ 36,000 જે ચૂકવવાના છે તો આવતા વર્ષે ચૂકવવાના છે એની અત્યારે ટેન્શન નથી પણ આ 30,000 જે શરૂઆતમાં આપણે નક્કી કરેલા ચૂકવવાના એમાંથી 4,000 નહીં ચૂકવેલ ડિવિડન્ડ છે તો કેટલા ચૂકવ્યા 24,000 તો 24,000 આપણે લખી દઈએ સૂચિત ડિવિડન્ડમાં હા 26,000 4,000 બાદ કરવાના ને 26,000 એટલે 26,000 લખી દઈએ તો એનો અર્થ એમ થયો કે અહીં 26,000 આપણે ચૂકવ્યા 4,000 આપણે ચૂકવ્યા નથી તો એ નહીં ચૂકવેલ ડિવિડન્ડ તરીકે અલગથી એક ખાનું બનશે એટલું તમારે જોગવાઈ તો તમારે એટલી જ કરવાની છે કારણ કે એ આપણે ખાતામાં 10 પહેલાં 4,000 લખી દીધેલા છે ને પાકા સરવૈયામાં નહીં ચૂકવેલ એ પાછું જોગવાઈમાં ના ચાલ્યું જાય હવે તમે નક્કી કરો કે તમારે જોગવાઈ કેટલી કરવાની છે જોગવાઈ કેટલી કરવાની ડિફરન્સ કાઢો 66,000 ને 30,000 નો ડિફરન્સ જોગવાઈ તો 36,000 ની જ થશે કારણ કે જે નહીં ચૂકવેલ ડિવિડન્ડનું કંઈ આની અંદર આપેલું નહીં હોતે ને આની અંદર આપેલું નહીં હોતે તો આપણે જોગવાઈમાં પ્લસ થતે પાકા સરવૈયાની અંદર આપણને જમા બાકીમાં આપી દીધેલું છે એટલે 4,000 તમારે અહીં લખવા પડે એટલા માટે જોગવાઈ તમારી 36 ની 36 જ રહેશે પણ પાકા સરવૈયામાં જો આ રકમ નહીં આપેલી હોતે તો 36 ને 4 બીજા વધી જતે 36 ને 4 બીજા વધી જતે 40 થઈ જતે અને અહીં તમારે જોગવાઈમાં 40,000 કરવા પડશે ઓકે આ તો જોગવાઈ તો તમારી 30,000ની ગયા વર્ષની થઈ જ ગયેલી છે ચલો ત્યાર પછી એટલે નફા નુકસાન ખાતે 36,000 લખી દઈએ ચૂકવો આપણે કરવેરાની સૂચિત ડિવિડન્ડની જોગવાઈ કેટલી 36,000 પછી આ 4,000નું તો પાકા સર્વેમાં એન્ટ્રી છે આ 26,000ની બેંક ખાતે એન્ટ્રી કરવાની ચૂકવેલ છે એટલે ચૂકવેલ ડિવિડન્ડ ઓકે ચલો ત્યાર પછી શું કહે છે આ થઈ ગયું આ 3 એન્ટ્રી થઈ ગઈ કરવેરાની જોગવાઈની આપણે પહેલાં કરી દીધેલી સ્થિર મિલકતોવાળું થોડું બાકી છે રોકાણોનું જોઈએ રોકાણોમાં આપણે બાકી હતું તો હવે જો આપણે જોયું કે મૂડી અનામતનો કોઈ બીજો હવાલો નથી તો આ રોકાણોનો હવાલો ફરીથી વાંચીએ ને રોકાણો અને મૂડી અનામતનું હામે અમે જોઈ લઈએ થોડા રોકાણો નફાથી વેચવામાં આવ્યા હતા અને આ નફો મૂડી અનામત ખાતે જમા કરેલો હતો એટલે મૂડી અનામત ખાતે શરૂઆતની બાકી કંઈ હતી જ નહીં અને જે નફો જમા કર્યો છે તે 10,000 એટલે મૂડી અનામત ખાતે છેવટની બાકી 10,000 છે તો એ જે નફો હશે તે જ હશે ને આ 10,000 જે પહેલો નફો હશે તે હશે એટલે એ 10,000 ટોટલ લાવવા માટે જમા બાકી 10,000 લખીએ હે અને નોર્મલી નફા નુકસાન ખાતે જમા કરતા હોય પણ અહીંયા મૂડી અનામત ખાતે જમા કરેલા છે મૂડી અનામત છે સામાન્ય અનામત છે નફા નુકસાન ખાતું છે બધાની એન્ટ્રી સરખી જ આવે હે ને
तो नफो नफा नुकसान खाते जमा करो के मूड़ी अनामत खाते जमा करो, थाय तो जमा ज। तो शेनो नफो छे? रोकाण, वेचाण, नफो। तो तमारू मूड़ी अनामत खातु बंद थाय अने आ नफानी क्रॉस एंट्री रोकाणमां रोकाणना खातामां लई जाइए। तो अहीं नफा नुकसान खाते लखेलू छे जूनू, बराबर छे? आपणे अहीं लखी दीए हवे मूड़ी अनामत खाते, मूड़ी अनामत खाते केटलो? 10,000। हवे 10,000 नफो छे एटले आपणने खबर पड़े कि 110,000 छे, अहीं 80,000 बाकी आगळ लई गया। तो बंने बाजु सरवाळो सरखो करवा माटे अहीं केटला करवा पड़शे? 30,000 करवा पड़शे। એટલે રોકાણો કેટલાના વેચ્યા? 30,000ના રોકાણો વેચ્યા, અને 30,000ના રોકાણો વેચ્યા એટલે પૈસા આવ્યા, અને બેંક ખાતે ક્રોસ એન્ટ્રી કરીએ તો બેંક ખાતે રોકાણ વેચાણ 10,000 માંડી વાળ્યો, તો નફા નુકસાન ખાતે ઉધાર પ્રાથમિક ખર્ચ માંડી વાળ્યો કેટલો? 10,000 ને? 10,000। ત્યાર પછી ચાલુ મિલકતોની એન્ટ્રી થઈ ગઈ, ચલો બધા એ બધી એન્ટ્રી પણ થઈ ગઈ। એટલે હવે ખાતાઓ જોઈ લઈએ, પહેલેથી કાયમી મિલકતનું ખાતું જોઈ લઈએ, બંને બાજુ સરવાળો, પહેલાં કાયમી ઘસારાની જોગવાઈનું ખાતું જોઈ લેવાનું, કોઈ ડિફરન્સ નથી, બંને બાજુ સરખું આવી ગયું। ઓકે, જો ના આવતું હોય તો એ તમારો ઘસારો કોઈ બાજુ વધારે અથવા ઓછો માંડી વાળવાનો હોય। આ બાજુ જોઈએ તો આ બાજુ 8,00,000 છે ને અહીંયા 10,35,000 છે, એટલે 2,35,000 કંઈક ડિફરન્સ આવે છે, 2,35,000 આવે છે। હવે 25,000 યંત્ર વેચાણ ખોટ, આવું કેમ થયું? એક મિનિટ, 50,000માંથી 21,000 બાદ કરો એટલે યંત્ર કેટલાનું હતું? 29,000। હા, 29,000નું યંત્ર 25,000માં વેચ્યું એટલે કેટલો ન ખોટ જાય? 29,000નું યંત્ર 25,000માં, 4,000ની ખોટ જાય ને? અહીંયા 4,000ની ખોટ આવશે, અને 4,000ની ખોટ એટલે આપણે અહીંયા પણ 25,000 લખી દીધેલા હતા, 4,000માં, એટલે મોટી 50,000નું 25,000માં વેચ્યું, આટલી બધી ખોટ। પણ એમાંથી ઓલરેડી 21,000 તો ઘસારો અત્યાર સુધીના વર્ષોમાં કાપી લીધેલો હતો, અને એની કિંમત થઈ ગઈ હતી 29,000, અને એને 25,000માં વેચ્યો હતો એટલે ખોટ 4,000ની જ હતી, બરાબર છે? ચાલો હવે શું થયું? એટલે આપણે અહીંયા ડિફરન્સ કેટલો આવશે? 8,00,000ના 2,14,000 આવશે ને? આ 2,14,000 એટલે તમારું શું થશે? ખરીદી ને, કાયમી મિલકતોની, કાયમી મિલકતોની ખરીદી 2,14,000ની ક્રોસ એન્ટ્રી, બેંક ખાતામાં કાયમી મિલકતોની ખરીદી, ઓકે, 2,14,000। હવે તમે નફા નુકસાન ખાતામાં જોઈ લો, અરે ખાતા બંધ થઈ ગયા કે નહીં જોઈ લે, 10,14,000, 3,25,000, 1,10,000, 10,000, 1,75,000, 66,000, 2,00,000, અને અહીંયા નફા નુકસાન ખાતા પર પહોંચ્યા છીએ। પણ નફા નુકસાન ખાતામાં એક સામાન્ય અનામત ખાતાની એન્ટ્રી મારવાની બાકી હતી। સામાન્ય અનામતમાં શું હતું? 1,70,000ના 2,00,000 થયા એટલે 30,000નો સામાન્ય અનામત ખાતે વધારો થયો, તો નફા નુકસાન ખાતે ઉધાર, તે સામાન્ય અનામત ખાતે જમા, સામાન્ય અનામત
खाते ये आपणे जोया ने त्यारे ज करी देवानो हतो। 30,000 ने केटलो वधारो थयो? 30,000 70 હતા ને? ચાલો ત્યાર પછી હવે તમારો લગભગ પતી ગયો તો ડિફરન્સ લાવો કેટલો આવે છે મને કહો। એટલે તમારો અહીં 2,70,800 આવ્યા એટલે નફામાં વધારો થયો સુધારેલો નફો એ નફો હોવાને કારણે આટલી આવક રોકડ નફો કહેવાય ને અને રોકડ નફો છે એટલે 2,70,800 નફામાં વધારો અથવા સુધારેલો નફો 2,70,800 બંને બાજુ સરખા થઈ ગયા છે। ઓકે ચાલો તે બેંક ખાતે 61,800 આ રીતે તમારી ડિબેન્ચર હોલ્ડરની ડિબેન્ચર પરત કરવાની આમનોંધ થાય। ત્યાર પછી બીજી કઈ આમનોંધ કરવા જેવી છે? રોકાણોના મૂડી અનામતમાં તો કંઈ વાંધો નથી, અગાઉના સ્ટોક મૂળ કિંમત એનો કોઈ પ્રોબ્લેમ નથી। સ્થિર મિલકતો 14,000ની માંડી વાળવાની છે, તેના પર પૂરો ઘસારો કપાયેલ છે। માંડી વાળેલ મિલકત માટે મિલકતની કિંમત ઘટે એટલે મિલકત ખાતે જમા અને ઘસારાની જોગવાઈ ખાતે ઉધાર કેટલા હતા? 14,000 તે મિલકત ખાતે જમા 14,000। પછી જે આપણે 25,000 વાળું યંત્ર હતું ને તેનું આપણે જોઈએ તો એમાં યંત્ર જે મિલકત છે તે મિલકત તો ઘટે છે એટલે મિલકત ખાતે તો જમા થવાનું જ છે ને? તો એક તો નફા નુકસાન ખાતે ઉધાર નુકસાન થાય છે ને, નફા નુકસાન ખાતે ઉધાર કેટલા થયા? નફા નુકસાન ખાતે ઉધાર 4,000નું નુકસાન થયું। પછી માનો કે તમને ખબર નથી પડી, ઓકે, નફા નુકસાન ખાતે ઉધાર, પછી ઘસારા ખાતે ઉધાર, ઘસારાની જોગવાઈ ખાતે ઉધાર એ તમને આપી દીધેલું છે 21,000। પછી 25,000માં વેચેલો તો પૈસા આવશે બેંક ખાતે ઉધાર 25,000 તે મિલકત ખાતે, મિલકતની કુલ કિંમત કેટલી? 50,000 જેની પડતર કિંમત 50,000 હતી તો ડિફરન્સ કેટલો આવશે? 4,000 આવી જશે તો એની આ આમનોંધ થશે। ત્યાર પછી બીજી કોઈ આમનોંધ? સોરી, હા 21,000 છે ને, એટલે 50,000નું યંત્ર હતું એમાંથી 21,000 તો પહેલાં ઘસારો ગણી લીધેલો હતો અત્યાર સુધીમાં, એટલે 29,000 થાય। એ 29,000નું યંત્ર આપણે 4,000ના નુકસાનથી વેચ્યું એટલે 25,000 રોકડા મળ્યા। ચાલો ત્યાર પછી આવકવેરો એ બધું થઈ ગયું કમ્પ્લીટ। એક આવકવેરાવાળી બીજી આમનોંધ હતી કે આવકવેરામાં આપણે શું કરેલું? સૂચિત ડિવિડન્ડમાં 26,000 જ આપણે ચૂકવેલા હે ને, તો 26,000 ચૂકવેલા સૂચિત ડિવિડન્ડ ખાતે ઉધાર તો 30,000 થયા થવા જોઈએ હે ને, તો નહીં ચૂકવેલ ડિવિડન્ડ ખાતે ગયા ને, તો સૂચિત ડિવિડન્ડ ખાતે ઉધાર કેટલા થયા? 30,000 તે બેંક ખાતે ચૂકવ્યા કેટલા? 26,000 તે નહીં ચૂકવેલ ડિવિડન્ડ ખાતે
હવે નહીં ચૂકવેલ ડિવિડન્ડનું ખાતું આપણે બનાવીએ આ 4000 ની એન્ટ્રી મૂકવા માટે, એટલે એ ખાતાનો ટોટલ